गुड आफ्टरनून विद्यार्थी मित्रों, केम छो बधा? मित्रों, धोरण 9 आपणे 9मो पाठ भणता हता, उपकार हतस्तु कौतर कर्तव्यः, अर्थात के उपकार थी हणी नाखवो जोईए। तो मित्रों, आपणे ए पाठनुं पठन कर्युं अने तेनी समजूती पण मेळवी। तो हवे आपणे आजे एनो स्वाध्याय करवानो छे। तो एमां स्वाध्यायमां पहेलो प्रश्न छे, अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम उत्तरम चिनोत, એટલે કે વિકલ્પો પસંદ કરી જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે, પુરુષેર ધિષ્ઠતઃ શકારઃ કીદર્શઃ આસીત, તો એના જવાબમાં આવે છે ખ, પાશ્ચાદ બાહુબદ્ધઃ। બીજો પ્રશ્ન છે, કિમહં યદ બ્રવીમિ તત ક્રિયતે ઇતિ વચનમ કસ્ય, તો એના જવાબમાં આવે છે ઘ, ચારુદત્તસ્ય। ત્રીજો સવાલ છે, એવમ તર્હિ સ્વભિઃ ખાદ્યતામ એતદ વાક્યમ કહ વદતિ, તો એના જવાબમાં આવે છે ગ, સર્વિલકઃ। હવે પ્રશ્ન નંબર 4, શકારઃ આશ્ચર્યમ ખાલી જગ્યા અસ્મિ, તો એના જવાબમાં આવે છે ખ, પ્રત્યુજ્જીવિતઃ। પાંચમો સવાલ છે, કહ ખાલી જગ્યા સંદેહ, તો એના જવાબમાં આવે છે ગ, અત્ર। છઠ્ઠું, સહ ખાલી જગ્યા સહ નિર્ગચ્છતિ, અર્થાત એના જવાબમાં આવે છે ક, પુરુષેહી। સાતમો છે, સર્વિલકઃ ખાલી જગ્યા પ્રતિ પશ્યતિ, તો એના જવાબમાં આવે છે ખ, ચારુદત્તમ। આઠમો પ્રશ્ન છે, યદિ એવમ ખાલી જગ્યા સ્વભિઃ ખાદ્યતામ, તો એના જવાબમાં આવે છે ઘ, તરહી। હવે પ્રશ્ન નંબર 2, રેખાંકિત પદાનામ સમાસ પ્રકારમ લિખત, અહ અભયમ અભયમ શરણાગતસ્ય, અહમ અભયમ અભયમ શરણાગતસ્ય, તો શરણાગતસ્ય એટલે કે શરણમ વત્તા આગતઃ વત્તા તસ્ય, એટલે કે દ્વિતીયા તત્પુરુષ સમાસ। અહીંયા એની સંધિ છૂટી પાડું છું કે શરણમ વત્તા આગતઃ વત્તા તસ્ય, તો એના જવાબમાં આવે છે દ્વિતીયા તત્પુરુષ સમાસ, બરોબર। બીજું છે, આ અપનીયતામ અયમ ચારુદત્ત પાશ્ચાત, તો એના જવાબમાં આવે છે પાશ્ચાત, ચારુદત્ત પાશ્ચાત, તો એની સંધિ છૂટી પાડીએ તો કે ચારુદત્તસ્ય પાશ્ચમ વત્તા તસ્માત, એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ, બરોબર। ત્રીજો છે, ઉપકારહતઃ કર્તવ્યઃ, એટલે કે ઉપકારેણ હતઃ, એટલે તૃતીયા તત્પુરુષ સમાસ, તૃતીયા તત્પુરુષ સમાસ। પછીનો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષયા ઉત્તરમ લિખત, તો સંસ્કૃત ભાષામાં જ જવાબ લખવાનો છે। તો પહેલો છે, શકારઃ ચારુદત્તમ ઉપસૃત્ય કિમ કથયતિ, તો એના જવાબમાં આવે છે શકારઃ ચારુદત્તમ ઉપસૃત્ય કથયતિ, આર્ય ચારુદત્ત પરિત્રાયસ્વ પરિત્રાયસ્વ। અહીંયા નાના અક્ષરે જવાબ લખું છું, તમારે આખા પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે આર્ય ચારુદત્ત પરિત્રાયસ્વ
परित्रायस्व बराबर पछी छे बीजो प्रश्न नेपथ्ये पौराहा किम कथयन्ति तो एना जवाब में आवे छे नेपथ्ये पौराहा कथयति व्यापादयत किम निमित्तम पातकी जीव्यते तो अहीं पण हूँ टूकाण में लखू छू पण तमारे पूरा वाक्य में लखवानू छे तो व्यापादयत किम निमित्तम पातकी जीव्यते जीव्यते प्रश्नचिन्ह पछी छे त्रीजो प्रश्न कृताभ्रादः शत्रुः यदि शरणमुपेत्य पादयो हि पतति पतितः तदा किं करणीयम् तो एना जवाब में आवे छे कृतापराधः शत्रुः यदि शरणमुपेत्य पादयो हि पतितः तदा सः शस्त्रैः न हननीय हन्तव्यः वा तो तदा सः शस्त्रैः न हननीयः हननीयः अन्तव्यः वा अन्तव्यः वा बराबर हवे चौथो प्रश्न छे उपकारेण कः हतः तो एना जवाब में आवे छे उपकारेण कृतापराधः शत्रुः शकारः हतः उपकारेण कृतापराधः शत्रुः शकारः हतः बराबर आ प्रश्न अहींथी जुदो पाड़ी दईए बराबर हवे प्रश्न नंबर चार उदाहरण अनुसारम शब्द रूपे ही रिक्त स्थानानि पूरयत तो उदाहरण में जोई लो पुरुषेण पुरुषाभ्याम पुरुषे ही तो अहिया पापस्य पापयो ही पापानाम पापानाम बरोबर पछी पाद छे तो पादस्य पादयो हि पादानाम बराबर पछी छे पोरा तो पोरा मा पोरह पोरो पोराहा पौरह पौरो पौराहा आर्य चारुदत्तम तो आर्य चारुदत्तो आर्य चारुदत्तो आर्य चारुदत्तान आर्य चारुदत्तान बरोबर पछीनु छे मुक्तः तो मुक्तः मा मुक्तः मुक्तो मुक्ताः बरोबर तो प्रश्न नंबर पांच आपणे लेक्चर मा करशू तो आपणे होमवर्क मा संस्कृत नी नोटबुक मा आजे जे स्वाध्याय जोयो
તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1-4 તમારે સંસ્કૃતની નોટબુકમાં લખવાનો છે. અસ્તુ.